મહારાજજીને હૈયામાં એક દિવસનું સાધુપણું પાળનાર સાધુ અને સાધ્વીજી પ્રત્યે પણ ભારો ભાવશે. અહીં બેઠેલા પ્રત્યેકને તમે ગૌતમ છો અને ત્યાં બેઠેલા પ્રત્યેકમાં તમે ચંદન બાળાના દર્શન. એથી આગળ કદાચ તમારા ભાવ ન પહોંચે ને તમે વંદન ના કરો કે ગુણાનુવાદ ના કરો, કમસે કમ કોઈ પણ આત્માએ ક્યારે પણ જીન શાસનના શ્રમણ કે શ્રમણીની નિંદા તો નહીં જ કરવી જોઈએ. મહારાજજી પાસે કોઈ સાધુ કોઈ સાધુની નિંદા ના કરી શકે. એ કરવા જાય તો પહેલા જ અટકાવી દે. તમે વિચાર કરો, જીવનના 63 વર્ષ જેને દીક્ષામાં ગાળ્યા હોય, કેટલાય આલોચના એમની પાસે આવી હોય, કેટલાય ડ્રોબેક્સ અને માઇનસ પોઈન્ટ જેવો જાણતા હોય, એ જ વ્યક્તિ જયારે એમની પાસે આવીને ઉભા રહે ત્યારે બે હાથ જોડી સામે મથેણ વંદાવી કરવાનું. એટલું જ નહીં પણ સમુદાયમાં પણ કોઈ યોગ્ય સાધુ દેખાય તો એના જીવનમાં એને કઈ રીતે આગળ વધારવું એની પણ તેઓ સતત ચિંતા રાખતા હોય છે. સ્વસમુદાયના સાધ્વીજીને જેઓ નથી પહેચાની શકતા પણ પર સમુદાયના પણ સાધ્વીજી બીમાર પડ્યા છે ને એમને એડમિટ કરવાના છે, આવા સમાચાર મળે એમની સાથે અમારે કોઈ લેવા દેવા ન હોય, તમારી ભાષામાં સ્નાન સૂતક ના હોય કે નાવા કે નીચોવાનો પણ સંબંધ ના હોય, પણ મહારાજજી એમ નથી વિચારતા. મારા મહાવીરના સાધુ છે, પ્રભુવીરના સાધ્વી છે, એ ગુજરાતથી એમને મુંબઈ લાવ્યા છે, બોમ્બે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, એને અહીંયા કોઈ નહીં ઓળખતું હોય. અમારા જેવાને બોલાવીને કે જાઓ, એ વાગડ સમુદાયના છે, તો ઓલા રાયસીભાઈ છે ને પાર્લાવાળા, એમને ફોન કરીને કહો કે તમારા સાધ્વીજીને ત્યાં એડમિટ કર્યા છે, સામે એક સરસ બંગલો છે, એ બંગલોમાં બાકીના મેં જો ઉતરવું હોય, બીજી બધી વ્યવસ્થા કરવી હોય થઈ જશે. હું કહું કે મહારાજ, વાગડ સમુદાયના કરોડોપતિ ભક્તો આ મુંબઈમાં છે, આપણે કદાચ નહીં, આપણે કહેવાની ફરજ છે. આગળ પછી એમણે શું કરવું એ જાણું, આપણી કહેવાની ફરજ છે. એનો મતલબ એ થયો, જીવનમાં એમણે ક્યારેય મારા તારા કે પરાયાના ભેદભાવ રાખ્યા છે. આવા એ ગુરુ ભગવાન, એમનો જયારે 79મો જન્મદિવસ હોય ત્યારે એમને વંદનની હવે થોડીક ક્ષણોમાં મહારાજજી પધારી રહ્યા ત્યારે વંદન કરતી વખતે શું સાવધાની રાખવાની, શાસ્ત્રમાં લખ્યું છે, ચાર જગ્યાએ વંદન નહીં કરવા, વિક્ષિપ્ત પરાહુતે પમત્તે માં કયાય મંદિજા આહારમ નિહારમ કુણ માણે કાઉ કામે. સાધુ ભગવાન જયારે આસન પર હોય પણ ટેન્શનમાં હોય ત્યારે વંદન નહીં કરવા, એ પ્રસન્ન હોય ત્યારે જ કરાય. પરાહુતે ભીત તરફ મોઢું રાખીને ભણતા હોય, મહારાજ મેં 18,000 ગુરુને વંદન કરવાનો નિયમ લીધો છે, ત્યારે આમ સામે આવો તો ના કહેવાય, મથેણ વંદાવી કહીને આગળ નીકળવાનું. માં કયા મંદિર આહારમ નિહારમ કુણ માણે કાઉ કામે, હજી આગળ ગોચરી વાપરતા હોય ત્યારે તો હજી અમે પડદો નાખી રહીએ છીએ, પણ ગોચરી વાપરવા માટે ઉભા થાય જગ્યા ઉપરથી, હાથમાં પાતરા હોય, ઘણા એટલા ઉલ્લાસમાં ભાગશાળી હોય, એક મિનિટ સાહેબ જરા વંદન કરી લો આપણે ના, એવી જ રીતના સ્થળની ભૂમિએ જતા હોય ત્યારે પણ ના કરાય. મને યાદ આવે છે વાગડ સમુદાયના એક મહાત્મા છે, સંસારીપણામાં એની શરણેમાંથી જસાણી ઘાટકો પર સાંઘાણીમાં છે, અને અત્યારે ચોમાસું ઘાટકો પર સાંઘાણીમાં છે. વર્ષો પહેલા તેઓ ભુજમાં હતા, આચાર્ય બહુ રત્નસુ અમારા તો ચોમાસું, ચોમાસામાં 9 ઠાણા કે 10 ઠાણા, અને એમને નિયમ લીધો આ ચોમાસામાં 10-10 ગુરુ ભગવાનને વંદન કર્યા પછી જ કામે ચડવું, રોજ બધાને વંદન કરે. એક દિવસ એક સાધુ ભગવાન આસન પર નતા, એમની 5 મિનિટ 10 મિનિટ રાહ જોઈ, પણ કઈ કારણસર ક્યાંક ગયા, બહાર ગયા કે ગમે તે આવી ન શક્યા. એમને સમય ઉતાવળ થાય, એની નોકરી એવી સમયસર પહોંચવું પડે, એમને પોતાની બુદ્ધિ વાપરી. મહાત્મા જેમ વંદનીય છે, મહાત્માના ઉપકરણ પણ વંદનીય છે, એ મહારાજનું જે આસન હતું ને એ આસનને વંદન કર્યા અને પછી પોતાને કામે ચડ્યા. આ આસનને વંદન એ પણ કોને વંદન છે, ગુરુ. અમદાવાદીઓને પૂછો, શેષકાળમાં ઉપાશ્રયમાં મહાત્મા ન હોય તો પણ તમે ઉપાશ્રયમાં જાઓ ખરા, કેમ નહીં? મારા સાહેબ નથી એટલે, મારા સાહેબ નથી તમને ખબર ને, સાંજે ખબર છે કે નથી, પણ કદાચ સવારે વિહાર કરીને આવી ગયા હોય તો, અને કદાચ નથી આવ્યા તો પણ, એ ઉપાશ્રયની અંદર એક પાઠ તો હોય કે ન હોય,
એ પાઠ કોની કહેવાય? પાઠ કોની કહેવાય? સુધર્મા સ્વામી ની. મેં સાબરમતીમાં પૂછ્યું કે ગાંડાલાલ ફકીરચંદ ની. એમ મને કે જુઓ એનું નામ લઈ ગયું સૌજન ને ગાંડાલાલ ફકીરચંદ. મેં કીધું રૂપિયા આપવાથી તમે આ પાઠના માલિક નથી બની શકતા, ગમે તેટલા કરોડ રૂપિયાનો ચડાવો બોલો તો પણ તમે નીચે જ બેસશો, ઉપર તો કોણ બેસશે? સુધર્મા સ્વામીની પાઠ પરંપરા. આ પાઠ કોની? સુધર્મા સ્વામીની. કોઈ મહાત્મા ન મળે તો છેલ્લે કોને વંદન કરવાના? કે પાઠને પણ કરી તમારા અભિગ્રહને તમારે જાળવી લેવાનો હોય.